ઉપન્યારથી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ પોલીસને અંગત બાતમીદારમાંથી બાતમી મળી કે કિસમ હીરો કંપનીની કાળા કલરની નંબર વગર સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ લઈ ડભોઈ ટાઉન રાધે કોમ્પ્લેક્સ તરફથી ચાનોદ ફાટક થઈ શિનોર ચોકડી તરફ જનાર છે, જે મોટરસાયકલ ચોરીની છે. જે બાતમી હકીકત આધારે ડભોઈ પોલીસ સ્ટાફના માણસો બાઇક ચાલકની વોચમાં હતા. દરમિયાન રાધે કોમ્પ્લેક્સ તરફથી બાતમી હકીકતવાળી મોટરસાયકલ આવતી જણાતા પોલીસ દ્વારા કોર્ડન કરી ઉભો રખાવી બાઇક ચાલકને નીચે ઉતારી પૂછપરછ કરતા તેનું પોતાનું નામ અફઝલ હુસેન ઇકબાલભાઈ મિર્ઝા, જેઓની ઉંમર વર્ષ 25 છે, જેઓ ડભોઈના રહેવાસી છે, ત્યારે વડોદરાનું હોવાનું જણાવતા તેમની પાસેથી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરની મોટરસાયકલ બાબતે રજીસ્ટ્રેશનના કાગળો તેમજ કોઈ બિલ આધાર પુરાવો માંગતા તેમની પાસે નહીં હોવાનું જણાવ્યું છે, જેથી પોલીસ સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ કરતા પકડાયેલ ઇસમને સ્પ્લેન્ડર પ્લસ બાઇક આજથી 7-1 દિવસ પહેલાં વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસેથી ચોરી કરેલ હોવાનું જાણવા મળ્યું છે, જેથી પકડાયેલ ઇસમને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી વધુ વિગત મેળવતા તેની પાસે બીજી પણ ચોરીની મોટરસાયકલ હોવાનું જાણવા મળ્યું, જે અંગે તપાસ કરતા ઇસમના ઘરની બહાર આવેલા ગલીમાં બીજી બે ચોરીની બાઇકો મળી આવી છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરી, જેથી બાતમીના આધારે પકડાયેલ ઇસમ પાસેથી ચોરીની બાઇક કબજે કરવામાં આવી, સાથે જ બાઇક ચોરને પકડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.